ઉદાહરણ એક પોઈન્ટ ત્રણ અહીં ઉદાહરણમાં એવું આપેલું છે કે એક પ્યાલામાં ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે હવે અહીં એવું નથી આપેલ કે પ્યાલામાં કેટલું પાણી છે તો મિત્રો આપણે ઉધારી લઈએ કે પ્યાલામાં બસો પચાસ ગ્રામ પાણી છે હવે પાણી એટલે આપણને ખબર છે એચ એટલે કે પાણીના એક અણુમાં હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ હશે હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક એક અને ભાર એક છે તે જ રીતે ઓક્સિજન માટે પરમાણુ ક્રમાંક આઠ અને અણુભાર કેટલો હશે સોળ હવે અણુભાર પાણીનો ગણીએ એક અણુનો તે એ થશે એક વત્તા એક વત્તા સોળ એટલે કેટલો થશે અઢાર ગ્રામ તેવી જ રીતે પરમાણુ ક્રમાંક થશે એક વત્તા એક વત્તા આઠ એટલે કેટલો થશે દસ અઢાર ગ્રામ પાણીનું મૂલ્ય થશે એક મોલ ને એક મોલ પદાર્થમાં આપણને અણુની સંખ્યા ખબર છે એવોગેટર નંબર મુજબ સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ઇન્ટુ ટેન રીસ ટુ ટ્વેન્ટી થ્રી એનો મતલબ થશે અઢાર ગ્રામ પાણીમાં અણુની સંખ્યા કેટલી થશે અવગઢરો અંક જેટલી એટલે થઈ જશે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી તો આપણને જે પાણી આપેલ છે એને કે બસો પચાસ ગ્રામ તેમાં અણુઓની સંખ્યા કેટલી થશે તે ગણતરી ગણશું તો તે થઈ જશે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી ઇન્ટુ ટુ ફિફ્ટી ડિવાઇડેડ બાય એટીન તે થશે એટી થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી થ્રી હવે જો આપણે પરમાણુ ક્રમાંક જોઈએ તો એ પાણીનો છે દસ એટલે કે એક અણુમાં દસ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન હોય તો એક અણુમાં દસ પ્રોટોન હોય તો 83.6 થ્રી સિક્સ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી અણુમાં કેટલા પ્રોટોન હશે તો તે ગણતરી ગણશું તો તે થશે એટી થ્રી સિક્સ ટેન રેસ ટુ ટ્વેન્ટી ફોર પ્રોટોન હવે જો આ પ્રોટોનનો વિદ્યુત ભાર ગણવો હોય તો ક્યુ ઇઝ ટુ એની મુજબ એટી થ્રી સિક્સ ટેન રેસ ટુ ટ્વેન્ટી ફોર એક પ્રોટોનનો વિદ્યુત ભાર એટલે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન તો તે ગણતરી થશે વન પોઈન્ટ થર્ટી ફોર ઇન્ટુ ટેન રેસ ટુ સેવન કુલમ આ થયો ધન વિદ્યુત ભાર હવે આપણને મિત્રો ખબર છે કે પાણી એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે તતસ્થ એટલે કે જેટલા પ્રોટોન હશે તેટલા જ ઇલેક્ટ્રોન પણ હશે માટે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પણ આટલો જ આવશે